હેલો માફિયાઝ દિસ ઇઝ પ્રતિક ગાંધી અને આજી વખતે હું એપીજે અબ્દુલ કલામની ઓટોબાયોગ્રાફી વિંગ્સ ઓફ ફાયર જે મેં રીડ કરી છે એના વિશે હું તમને એક્સપ્લેન કરીશ આ બુક એકચ્યુલી હું એક સ્ટોરી તરીકે પ્રેઝન્ટ કરવા માગું છું તો થોડું ધ્યાનથી સાંભળજો અને ટાઈમ લિમિટના કારણે મેં બહુ ક્વિકલી બોલ્યો છું સો અગર ખબર પડે તો સોરી થેન્ક યુ ફ્રેન્ડ્સ હેપુલાની શરૂઆત કરે છે ટેન્થ ઓગસ્ટ નાઇન્ટીન સેવન્ટી નાઇન જ્યાં ઇન્ડિયાનું ફર્સ્ટ એસએલવી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ટેસ્ટ કરી રહ્યું છે જેના લીડર છે અબ્દુલ કલામ આ વ્હીકલ લોન્ચ થયાના સિક્સ મિનિટની અંદર જ ફેલ થાય છે કલામ ડિસપોઇન્ટ થાય છે નોટ ઓન્લી કલામ બટ એન્ટાયર ઇન્ડિયા અને એટલા નાસીપાસ થાય છે કે એક શબ્દ બોલ્યા હોય કે કલાકો સુધી એ ગ્રૂમમાં બંધ થઈને સૂઈ રહે છે લેટ્સ ગો બેક ટુ જર્ની સ્ટાર્ટ એમના એમના બર્થ હતી એમનો બર્થ છે થાય છે ફિફ્ટીન્થ ઓક્ટોબર નાઇન્ટીન થર્ટી વનમાં એમનું પૂરું નામ છે એવુલ પાકીર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ જૈન એમના ફાધરનું નામ છે જે તમિલ ફેમિલીમાં જન્મ થાય છે રામેશ્વર નજીક એમનું હોમ ટાઉન છે એમના પેરેન્ટ્સ બહુ ભણ્યા પણ ગણેલા સારા હતા ધાર્મિક પ્રવૃત્તિના બહુ જ હતા એમના પેરેન્ટ્સ તરફથી જેમને ઓનેસ્ટી અને સેલ્ફ ડિસિપ્લિન એમના સંસ્કારમાં મળે છે એમના ફાધર એક નાની ફેરી ચલાવતા હતા એમના ફાધર એટલા ધાર્મિક હતા કે જ્યારે મસ્જિદમાંથી નમાઝ પડીને બહાર આવે ત્યારે લોકો વાડકીમાં પાણી લઈને આવે ને કે આમાં આંગળી બોળો એ પાણી અમે અમારા કિડ્સ અને વડીલોને જે બીમાર છે એને પીવડાવીશું અને એના સાજા થયાના દાખલા પણ હતા કલામના બાળપણ પર બીજી કોઈની સારી અસર થઈ હોય તો એમના બ્રધરની લો એમ જ જલાલુદ્દીન જે એમનાથી ફિફ્ટીન ઇટર્સ હતા પરંતુ એમણે કલામને સપના જોતાં શીખવ્યું સાયન્ટિફિક ઇન્વેન્શન અને બીજા મોટા લોકોની સ્ટોરી સાંભળીને કલામને મોટા કર્યા કલામ બાળપણમાં ન્યૂઝપેપર વેચવા પણ જતા હતા ઘરની પરિસ્થિતિ સંભાળવા માટે પછી કલામ યંગ એજમાં હાઈસ્કૂલ જાય છે ત્યાંથી એ કોલેજમાં તે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે એક સમયની બેસ્ટ હતી ત્યાં એડમિશન લે છે એડમિશન તો મળી જાય છે પણ ફી ભરવાના પૈસા ન હોતાના કારણે એમની સિસ્ટર જોહરા સોનાના બંગડીઓ વેચી વેચીને એમને ફી ભરાવે છે કલામ આ રીતે ભણવાનું ચાલુ કરે છે યંગ એજમાં જ કલામ સ્પિરિચ્યુઅલ હતા અને એક વખત કલામને એક પ્રોજેક્ટ પૂરો કરવા માટે જ્યારે પ્રોફેસરે વધારે ટાઈમ ના મળ્યો પ્રોફેસરે ફક્ત એક મહિનાના બદલે ફક્ત બે દિવસ આપ્યા ત્યારે કલામે દિવસ રાત જાગીને ખાધા પીતા વગર એ પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યારથી એ પ્રોફેસરે પણ કીધું હી યુ આર એ રિયલી હાર્ડ વર્કર અને ઈ વોટ વોટ યુ હેવ ડન ઇઝ બિયોન્ડ એક્સપેક્ટેશન એટલે હાર્ડ વર્કિંગની ખબર આપણને કલામને યંગ એજમાં જ પડે છે પછી એ ગ્રેજ્યુએટ થઈને બહાર આવે છે એરફોર્સમાં ઇન્ટરવ્યૂ આપે જ્યાં એમને પ્લેન ઉડાવવાના બહુ શોખ હતા નાનપણથી અને એરફોર્સમાં સિલેક્ટ થવું એ જેવું એક માત્ર સપનું હતું એરફોર્સમાં સિલેક્ટ થતા નથી અને ત્યાંથી નાસીપાસ થઈને સ્યુસાઈડ કરવા સુધી પર એ લોકો તૈયાર થાય છે પરંતુ એમને એક સ્વામી શિવાનંદ જે ઋષિકેશમાં ત્યાં જાય છે અને એમને કંઈક બીજું અંદરથી અવાજ સંભળાય છે કે યુ આર નોટ મેડ ફોર ધીસ તારી ડેશની કંઈક જુદી છે પછી એ બીજી જોબ કંઈક લે છે ત્યાંથી એ વિક્રમ સારાભાઈ જે એમનો ઇન્ટરવ્યુ લે છે અને રોકેટ એન્જિનિયર તરીકે એ સ્પેસ એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં જોડાય છે ત્યાં વિક્રમ સારાભાઈના નેજા હેઠળ એ તૈયાર થાય છે અને ઇન્ડિયાનું ફર્સ્ટ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ એ એક્ચ્યુઅલી લીડ કરે છે એ દરમિયાન એમના પેરેન્ટ્સ અને એમના બ્રધર ઇન્લો જલાલુદ્દીનનું પણ મૃત્યુ થાય છે હવે સેટેલાઈટ લોન્ચ વ્હીકલના પહેલાં જ વિક્રમ સારાભાઈનું પણ મૃત્યુ થાય છે અને કલામ માનતા હતા કે વિક્રમ સારાભાઈ વોઝ મહાત્મા ગાંધી ફોર ઇન્ડિયન કમ્યુનિટી અને આ દરમિયાન જ્યારે ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ફેલ થાય છે એ પછી કલામ અને ટીમે તરત જ ટૂંક સમયની અંદર જ બીજું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કરીને વિદિન અ યર એટલે કે એટીન્થ જુલાઈ એટીના દિવસે એ ઇન્ડિયાનું ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સક્સેસ કર્યું અને ઇન્ડિયા ધેટ વોઝ ધ ફર્સ્ટ મેજર સક્સેસ ઓફ ધ ઇન્ડિયા ઇન ઇન સ્પેસ કોમ્યુનિટી કલામને એ માટે પદ્મભૂષણ પણ મળે છે હવે શરૂ થાય છે કલામનો બીજો તબક્કો સેટેલાઇટ લોન્ચ વ્હીકલની સફળતા પછી કલામ અને ટીમે ડિસાઇડ કર્યું કે આપણે મિસાઇલ ડેવલપમેન્ટ કરવી જોઈએ અને એ માટે એમણે પાંચ મિસાઇલ વન બાય વન ગ્રેજ્યુઅલી ડેવલપ કરવાનો પ્લાન તે વખતના ડિફેન્સ મિનિસ્ટર વેંકટરામને મૂક્યો ત્યારે એ ડિફેન્સ મિનિસ્ટરે કીધું તમે એક પછી એક નહીં પણ પેરેરલ એક સાથે ઇન્ટીગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનાવો અને એમણે એક જ રાતમાં આખી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરીને આપી અને ત્યારથી ચાલુ થયું ઇન્ડિયાનું મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ પાંચે પાંચ મિસાઇલ કલમના નેતૃત્વ હેઠળ ફક્ત દસ વર્ષના ગાળાની અંદર સક્સેસથી આ દસ વર્ષનો ગાળો આમ તો લાંબો લાગે પણ જ્યારે બીજા કન્ટ્રીની વાત કરીએ ત્યારે બહુ જ થોડું લાગે અને સક્સેસફુલી પાંચે પાંચ મિસાઇલ ટેસ્ટ કરીને આજે ઇન્ડિયા મિસાઇલની અંદર વન ઓફ ધ બેસ્ટ નેશન કહીને બીજા બધા દેશોની સરખામણીમાં ઊભું છે ન આ પાંચે પાંચ મિસાઇલના ડેવલપમેન્ટ કર્યા પછી એન્ટાયર સ્પેસ કમ્યુનિટી સ્ટાર્ટેડ સીંગ ઇન્ડિયન સાયન્સ ઇઝ વિથ ઓનર એવું નહોતું કે આ બહુ ઇઝી ટાસ્ક હતું ઘણા બધા ડિફિકલ્ટીસ આવ્યા હતા ફેલર પણ આવ્યા હતા ઘણા કન્ટ્રીએ સોફ્ટવેર આપવાની પણ ના પાડી દીધી સ્પેરપાર્ટ્સ આપવાની પણ ના પાડી દીધી હતી આ બધું એમણે પોતાની રીતે ઇન્ડિયાની સ્વદેશી ઇમ્પોર્ટ કર્યા વગર એમણે બનાવ્યું એ પછી એમને ભારત રત્ન પણ મળ્યો કલામે એમની બુકમાં છેલ્લે લખેલું છે કે મેં મારી આખી જિંદગી ફક્ત મિસાઇલ ડેવલપમેન્ટ માટે આપી છે રોકેટ એન્જિનિયરિંગ માટે આપી છે અને દેટ ઇઝ વાય આઈ ડીડ નોટ હેવ માય ઓન ફેમિલી માય ઓન સન માય ડોટર એ એટલા ગુડ બિંગ હતા કે એમણે પોતાની ક્રેડિટ આખી બુકમાં ક્યાંય નથી લીધી એમણે એટલું જ કીધું છે કે આઈ વોઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ સો મેની ગ્રેટ હીરોઝ હુ હેલ્પ મી ટુ રીચ ધીસ પર્ટિક્યુલર પોઝિશન સો કામ ટ્રુલી વી વી આર હેવિંગ ઓનર ટુ હેવ યુ કલામ સર અને પછી કલામ બે હજાર બેથી બે હજાર સાતમાં પ્રેસિડેન્ટ પણ રહ્યા અને ટ્વેન્ટી સેવન્થ જુલાઈ ટુ થાઉઝન્ડ ફિફ્ટીનના એટી ફોર ઇયર્સની એજ ઉપર એમનું મૃત્યુ થયું વી આર સેલ્યુટિંગ યુ ટુ સર કે એમની આખી લાઈફ ડિવોટ કરી છે ઇન્ડિયન સ્પેસ કમ્યુનિટી માટે અને આજે અત્યારે ઇન્ડિયન સ્પેસ કમ્યુનિટી જે ફ્રૂટ્સ ડેવલપ કરી રહી છે જેના રૂટ્સમાં જે ખાતર પાણી અને એને પ્રોટેક્શન આપ્યું એ બધું કલામ સર આપે આપ્યું થેન્ક યુ વેરી મચ એન્ડ પ્રાઉડ ટુ યુ સર થેન્ક યુ